ભારતના રક્ષા મંત્રીએ કર્યો આરોપ રાહુલ ગાંધી ગુજરાતની જનતાની માફી માંગે તેવી માંગ આગામી સત્યાવીસમીએ વડાપ્રધાન મોદી આવશે કચ્છ ભુજના લાલન કોલેજ ગ્રાઉન્ડમાં ચૂંટણી સભાને કરશે સંબોધન મોદીની મુલાકાતને પગલે ગોઠવાય સઘન સુરક્ષા વિધાનસભા ચૂંટણીમાં કચ્છના સાડત્રીસ હજાર થી વધુ યુવા મતદારો કરશે પ્રથમ મતદાન નવાણું વર્ષથી વધુ વયના ના ત્રણસો એકતાલીસ મતદારો નોંધાયા લોકશાહીના મહાપર્વને ઉજવવા કચ્છભરમાં ભર થનગનાટ ફોર્મ પરત ખેંચવાની આજે અંતિમ તારીખે કુલ મળીને તેત્રીસ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પાછું ખેંચી લેતા હવે કચ્છની છ બેઠકો પર કુલ એસી ઉમેદવારો મેદાને બચ્યા છે જેમાં વિધાનસભા તો અબડાસા બેઠક પર ફોર્મ ચકાસણી બાદ કુલ ચૌદ ઉમેદવારો બચ્યા હતા જેમાં ત્રણ ઉમેદવારોએ પોતાની દાવેદારી પાછી ખેંચતા હવે અબડાસામાં અગિયાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી થવાની છે તો માંડવીમાં બાવીસ ઉમેદવારોમાંથી પાંચ મેદાનમાંથી ખસી જતા કુલ સત્તર ઉમેદવારો વચ્ચે મતદાન થશે માટે માંડવીની બેઠક પર ઈવીએમમાં બે બેલેટ યુનિટનો ઉપયોગ કરવો પડશે કેમકે એક બેલેટ યુનિટમાં પંદર ઉમેદવારો ઉપરાંત એક નોટાનું મળીને કુલ સોળ નામો સમાવી શકાય છે જ્યારે માંડવી બેઠક પર સત્તર ઉમેદવારો અને એક નોટાનું મળીને કુલ અઢાર નામોનું લાંબુ લિસ્ટ હોતા માંડવી બેઠક પર બે બેલેટ યુનિટ મૂકવામાં આવશે ભુજની બેઠક પર છવ્વીસ ઉમેદવારોમાંથી તેર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા હવે તેર ઉમેદવારો મેદાને રહ્યા છે ગાંધીધામમાં સોળ ઉમેદવારો પૈકી બે ઉમેદવારો ખસી જતા ચૌદ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે અંજારમાં વીસ ઉમેદવારોમાંથી આઠ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા હવે અંજારમાં બાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે તો રાપરમાં પંદર ઉમેદવારોમાંથી બે ઉમેદવારોએ પોતાનું ફોર્મ પાછું ખેંચતા અહીં તેર ઉમેદવારો વચ્ચે જંગ જામશે આમ કચ્છની છ બેઠકો પર એકસો ત્રણ પૈકી તેત્રીસ ઉમેદવારોએ પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી છે તેથી હવે એસી ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે

એક અબડાસા બેઠકમાં કુલ ફોર્મ નંબર ચાર મુજબ ચૌદ ઉમેદવારો ઊભેલા હતા જેમાંથી ત્રણ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચેલી છે અને હવે અગિયાર ઉમેદવારો હરીફાઈમાં છે બે માંડવી બેઠક ઉપર બાવીસ ઉમેદવારોએ ફોર્મ ભરેલા હતા જેમાંથી પાંચ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચેલી છે અને સત્તર ઉમેદવારો હાલ હરીફાઈમાં મેદાનમાં રહ્યા છે ત્રણ ભુજ બેઠક ઉપર છવ્વીસ જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી ફાઇલ કરેલી હતી જેમાંથી તેર ઉમેદવારોએ પત્ર પરત ખેંચેલા છે અને હવે તેર ઉમેદવારો હરીફાઈમાં રહેલા છે ચાર અંજાર બેઠક ઉપર વીસ જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવેલી હતી જેમાંથી આઠ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચેલી છે અને બાર ઉમેદવારો હરીફાઈમાં રહ્યા છે પાંચ ગાંધીધામ બેઠક ઉપર સોળ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવેલી હતી જેમાંથી બે ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચેલ છે અને ચૌદ ઉમેદવારો હરીફાઈમાં રહ્યા છે છ રાપર બેઠક ઉપર પંદર ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવેલી હતી જેમાંથી બે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચેલ છે અને તેર ઉમેદવારો હરીફાઈમાં રહે છે ઓવરઓલ આખા કચ્છ જિલ્લામાં કુલ એકસો ને તેર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલી હતી જેમાંથી આજ રોજ ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે કુલ તેત્રીસ જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચેલ છે અને છે છ એસીમાં થઈ અને કુલ એસી જેટલા ઉમેદવારો હરીફાઈમાં રહેલ છે ચૂંટણીના મેદાને જંગમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયા બાદ ચિત્રણ સ્પષ્ટ થયું છે અને કચ્છની છ બેઠકો પર કુલ એંસી ઉમેદવારો મેદાને રહ્યા છે જેમાં દરેક બેઠક વાઇઝ બાકી રહેલા ઉમેદવારોની યાદી પર કરીએ એક નજર સરહદી કચ્છના અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ગડુલી સાંતલપુર માર્ગના આડે કોંગ્રેસ પાર્ટીએ રોડા નાખ્યા હતા તેવો આક્ષેપ ભારતના રક્ષામંત્રી નિર્મલા સીતારામને કર્યા હતા અમદાવાદ ખાતે આયોજિત એક પત્રકાર પરિષદમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીના સહપ્રભારીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે કોંગ્રેસને વિકાસ વિરોધી ગણાવી જણાવ્યું હતું કે ગડુલી સાંતલપુર માર્ગને બનતો અટકાવવા કોંગ્રેસ પાર્ટીએ ભૂંડી ભૂમિકા ભજવી હતી કચ્છના અતિ મહત્વકાંક્ષી

रिसॉर्ट में रखे उनको प्रोटेक्ट करने के लिए क्योंकि आप देख चुके हैं कि 5743 हो गए भैया इनको कैसे हम संभाल रहे पार्टी संभाल रही ऐसे पार्टी जो वो गडूली पलटन और सातलपुर का 32 टू किलोमीटर्स वाले रोड को नेशनल हाईवे बनाना था उसको भी बनाना नहीं दिया जब यूपीए की सरकार था एनवायरमेंट कुछ रीजन कारण दिखा करके उसको आगे नहीं बढ़ पाए आगे नहीं बढ़ने दिया गडूली पाटन जो रात गुजरात के सातलपुर तक जाने वाले 32 टू किलोमीटर्स वाले रोड को रोका आपने ये है ऑपोजिशन का काम आप ऑपोजिशन में थे जब आपके पार्टी के शासन चल रहा था दिल्ली में तब इसका परमिशन के लिए घूम रहे थे पूरे इधर के चुने हुए एमएलए एमपी सब लोग अगर आप जाकर के यूपीए से वो क्लियर करवा के रोड नहीं ले आए नॉर्थ गुजरात के कनेक्टिविटी के ऊपर वो एक विषय है ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ આવી રહ્યા છે ત્યારે ભુજના લાલન કોલેજથી ગુજરાતની ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે ત્યારે પીએમના પ્રવાસ દરમિયાન કેટલા સુરક્ષા કર્મીઓની જરૂર છે તે અંગે એસપીએ લાલન કોલેજનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સત્યાવીસમી નવેમ્બરે ભુજમાં પધારવાના છે ત્યારે લાલન કોલેજથી એરપોર્ટ અને સભા સ્થળે કેટલા સુરક્ષા કર્મીઓની જરૂરત છે તે અંગે પશ્ચિમ કચ્છ એસપી એમએસ ભરાડાએ આજે લાલન કોલેજનું નિરીક્ષણ કર્યું હતું સરહદી કચ્છ જિલ્લામાં વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂર્વ અને પશ્ચિમ કચ્છની પોલીસ ઉપરાંત બીએસએફ એસઆરપી અર્ધલશ્કરી દળોના સુરક્ષા જવાનોને બંદોબસ્તમાં ગોઠવી દેવાની પોલીસ વિભાગ તરફથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે ગુજરાતની ચૂંટણી માટે પ્રચાર વેગવાન બની રહ્યો છે અને ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનની તારીખ નજીક આવી રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભુજમાં કરીને પ્રચારના શ્રી ગણેશ કરશે તેમની સભા અને ભુજમાં યોજાવાના છે ત્યારે સરહદી કચ્છ જિલ્લાની સુરક્ષા સઘન બનાવી દેવાઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરહદી કચ્છ જિલ્લાની મુલાકાત પૂર્વે લશ્કરી અને અર્ધલશ્કરી દળો દ્વારા સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત બનાવાયો છે ત્યારે કચ્છમાં વડાપ્રધાન આવે તે પૂર્વે જોધપુર રેન્જના સુરક્ષા અનિલ પુરી અને કચ્છ આર્મીના બ્રિગેડિયર સુધીર કુમાર સહિતના અધિકારીઓએ કોટેશ્વર કિનારે ઉતરાણ કર્યું હતું જેમાં પ્રથમ કોટેશ્વર મહાદેવ મંદિરે અભિષેક કરીને આશીર્વાદ મેળવ્યા હતા ત્યારબાદ ફાસ્ટ ટ્રેક બોટ મારફતે દરિયાઈ સીમાનું જાત નિરીક્ષણ કરાયું હતું તરદ પરની તમામ સુરક્ષા એજન્સીઓ સંકલનથી કામગીરી કરે અને માછીમારો પકડાયા હતા ત્યારે દરિયાઈ સીમા અને ક્રિક વિસ્તારમાં નિરીક્ષણ કરાયું હતું તેમજ માછીમારોના સ્વાંગમાં કોઈ આતંકી ઘુસણખોર નાપાક હરકતોને અંજામ ના આપે તે માટે સજ્જ થવા તમામ એન્સીઓને એલર્ટ કરી દેવાઈ છે અંજાર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને રાજ્યના સંસદીય સચિવ સચિવભાઈ આહિરને અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક લોકપ્રતિસાદ મળી રહ્યો છે વાસણભાઈ આહિર દ્વારા તાલુકાના માથક સંગળ જોગણીનાર રામપર તુણા ભુવડ ચાંદ્રોડા વીડી વંડી અજાપર મથડા વગેરે ગામોમાં લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો તમામ નામોમાં ભાજપના ઉમેદવાર વાસણભાઈ આહિરને વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો આ પ્રસંગે વાસણભાઈ શ્રી પોતાના મત વિસ્તારના લોકોને વિકાસ વધુ આગળ લઈ જવાની ખાતરી આપી હતી ગાંધીધામ વિસ્તારના જાણીતા ઉદ્યોગપતિ શામજીભાઈ કાનગડે મતદારોને વાસણભાઈ આહિરને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી આ લોકસંપર્ક કાર્યક્રમ દરમિયાન પૂર્વ ધારાસભ્ય ગોપાલ ધુવા અંજાર તાલુકા પંચાયતના પ્રમુખ સભઈબેન જરુ હીરાભાઈ જાટિયા ત્રિકમભાઈ અર્જણભાઈ આહિર માનણભાઈ રામજીભાઈ ગોપાલભાઈ માતા વગેરે અગ્રણીઓ સાથે જોડાયા હતા ગાંધીધામ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવારને તંત્રએ ભૂલથી અપક્ષ તરીકે ચિતરી નાખ્યા હતા ત્યારે આપના ઉમેદવારે ભુજના રિટર્નિંગ ઓફિસરને રજૂઆત કરતા તંત્રએ પોતાની ભૂલ સુધારી હતી ગત મંગળવારે કુલ પંદર ઉમેદવારોએ સત્તર ફોર્મ ભર્યા હતા જેમાં આમ આદમી પાર્ટીના મેન્ડેજ પરથી ગોવિંદ દનીશાએ ઉમેદવારી નોંધાવી હતી પરંતુ ઉમેદવારોનો નામ અને પાર્ટીના નામમાં તંત્રએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવાર લખીને પત્રકો તૈયાર

અને અમારી ટોટલી વિગતી વિગત એમાં સમાવેશ કરવામાં આવ્યો હતો સાથે સાથે ફોર્મની અંદર અમે અમારો આમ આદમી પાર્ટીનું મેન્ડેટ પણ એમાં આપવામાં આવ્યું હતું આ ચકાસણી થયા પછી સાંજે અમને ખબર પડી કે અમને અપક્ષ તરીકે એ લોકોએ પ્રેસ રિલીઝ કરી છે સાંજે મેં એમના જે ડેપ્યુટી મામલતદાર છે એમને ફોન કરીને આ જે ખામી રહી ગઈ છે આ જે ભૂલ છે એ માટે એમનું ધ્યાન દોર્યું હતું તો એમણે સ્વીકાર્યું કે અમારી આ ભૂલ થઈ છે ખરેખર કે કોપી પેસ્ટ કરવામાં અથવા અજાણે અથવા જાણી જોઈને પણ મામલતદાર ઓફિસે જે ભૂલ કરી છે એની રજૂઆત અમે જ્યારે ફોર્મ ચકાસણી થઈ ભુજની અંદર રિટર્નિંગ ઓફિસર પાસે ડેપ્યુટી કલેક્ટર પાસે ત્યારે અમે એમનું ધ્યાન દોર્યું તો ડેપ્યુટી કલેક્ટર સાહેબે એમ કીધું કે આ અમારી આ ભૂલ છે અને એના માટે અમે અમારા તંત્ર વતી અમે માફી માગીએ છીએ અને ત્યારબાદ એમણે આ જે અપક્ષનો જે નોંધ નોંધ કરી હતી એ અને અને સિમ્બોલ આપ્યો છે છે અમને આગામી વિધાનસભાની ચૂંટણીમાં કચ્છની છ બેઠક પર ભગવો લહેરાશે તેવી વાત જિલ્લા ભાજપના પ્રવક્તા ઘનશ્યામ ઠક્કરે કરી હતી સાથે જ જંગી બહુમતી સાથે ભાજપના ઉમેદવારો વિજય બનશે અને કોંગ્રેસ મુક્ત કચ્છ બનશે તો અબડાસા અને માંડવીમાં પણ કોઈ જ પડકાર ન હોવાનું જણાવ્યું હતું આ વખતે કચ્છમાં ભારતીય જનતા પાર્ટી ઇતિહાસ કરવા જઈ રહ્યું છે કોઈ ખોટા દાવા કે મોટી વાતો કરવા માટે હું નથી બોલતો ગ્રાસરૂટનો કાર્યકર્તા કરતો હું ગ્રાસરૂટમાં ફર્યો છું છ સીટ ઉપર જઈને આવ્યો છું એક અબડાસાની બેઠકની વાત કરીએ તો શક્તિસિંહ જેવા ધુવંધર નેતાને એ સીટ મૂકીને માંડવી લડવા આવી પડ્યું છે એટલે એનો મતલબ એ કે અબડાસામાં મારી જીત નિશ્ચિત છે છબીલભાઈ આ સીટ ઉપરથી કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને નરેન્દ્રભાઈને ને વડાપ્રધાન બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી સાથે સંકળાયા હતા ગયા વખતે છબીલભાઈ માત્ર સાતસો ચોત્રીસ મતે હાર્યા હતા આ વખતે છબીલભાઈ સો ટકા જીતશે એનો અમને વિશ્વાસ છે કારણ કે કચ્છની અંદર આજે કોંગ્રેસ વેર વિખે છે અને ભારતીય જનતા પાર્ટી એક જૂથ છે એના પરિણામો તમને આવનારા દિવસોમાં જોવા મળશે માંડવીની અંદર સમાજના પ્રમુખ લડી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની ટીમ માંડવી અને મુન્દ્રાની બંને સાથે મળીને વીરેન્દ્રસિંહ જીતાડશે ભારતીય જનતા પાર્ટી ક્યારેક જ્ઞાતિવાદ કે જાતિવાદના રાજકારણમાં નથી ભરતી અમારી અમારી તો વિકાસની વિકાસનો વાદ છે અમે ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિય સમાજના આગેવાનને માંડવીમાં ઉતાર્યો છે અને ગયા વખતે પણ અમે તારાચંદભાઈને ભુજથી માંડવી લડાવ્યા હતા નહીં જીત્યા હતા હું ચોક્કસ દાવા સાથે કહ્યું છું માંડવી હું જઈને આવ્યો છું મુન્દ્રા મેં જોયું છે મુન્દ્રાનો હું પ્રભારી છું ભારતીય જનતા પાર્ટી માંડવીની સીટ જીતી રહી છે ભારતીય જનતા પાર્ટી મેં કોઈ જૂથવાદ નથી આજે હું તમને એક વાત કરું તો રમેશભાઈ કામે લાગી ગયા છે તારાચંદભાઈ કામે લાગી ગયા છે આ ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે જૂથવાદ ન હોય શરૂઆતમાં ક્યારેક એકાદ દિવસ તબક્કામાં હોય કે કોઈ ટિકિટ માટે દાવો કર્યો અને પાર્ટીએ ના આપ્યો તો એને થોડુંક હોય દુઃખ પણ અત્યારે ટીમ ભારતીય જનતા પાર્ટી એક થઈને લડવા નીકળી પડી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં નેવ્યાસી બેઠકો માટે નવમી ડિસેમ્બરે મતદાન યોજાવાનું છે પ્રથમ તબક્કાના મતદાનને આડે એક પખવાડિયાનો જ સમય બાકી રહ્યો છે ત્યારે રાજકીય પક્ષોની સાથોસાથ ચૂંટણી તંત્ર દ્વારા પણ તૈયારીઓનો ધમધમાટ ગતિમય બનાવી દેવામાં આવ્યો છે જિલ્લાના મતદારોની વાત કરીએ તો સાડત્રીસ હજાર છત્રીસ યુવા મતદારો લોકશાહીના મહાપર્વમાં પ્રથમ વખત ભાગ લેશે કચ્છ જિલ્લાની છ વિધાનસભાની બેઠકો પર ચૌદ લાખ ચોવીસ હજાર એકસો બેતાલીસ મતદારો નોંધાયેલા છે જેમાંથી સાત લાખ હજાર ચારસો વધુની ઉંમરના કુલ ત્રણસો એકતાલીસ મતદારો છે તો સાડત્રીસ હજાર છત્રીસ યુવા મતદારો લોકશાહીના મહાપર્વમાં પ્રથમ વખત ભાગ લેશે તેમાં ત્રેવીસ હજાર ત્રીસ યુવાનો અને ચૌદ હજાર છ યુવતીઓનો સમાવેશ થાય છે એક નજર કરીએ કચ્છની છ વિધાનસભા બેઠકના એસી કે તેથી વધુ વયના મતદારોની સંખ્યાની યાદી પર વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરવાનો અધિકાર મેળવનાર અઢાર કે ઓગણીસ વર્ષના મતદારોની સંખ્યા નિર્ણાયક બની શકે છે એક નજર કરીએ વિધાનસભા બેઠકવાર ટીનેજ વોટરની સંખ્યા પર ભુજ વિસ્તારમાં ઠંડીના વધતા પ્રમાણ વચ્ચે વિધાનસભા ચૂંટણી જંગના પ્રચાર કાર્યથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ભુજ બેઠકના ભાજપના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યએ પોતાના પ્રચાર કાર્યને વેગવાન બનાવ્યું છે ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સામત્રા દેશલ પર પુરબઈ નાંગીયારી વગેરે ગામોમાં ભાજપના ઉમેદવાર ડોક્ટર નીમાબેન આચાર્યને વ્યાપક જનપ્રતિસાદ સાંપડ્યો હતો તો ભુજના દલિત અને લઘુમતી વિસ્તારોમાં પણ બહોળો પ્રતિસાદ મળ્યો હતો ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે મતદારોના ચૂંટણી માટે ભરપૂર ઉત્સાહ જોવા મળી રહ્યો છે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહકારથી ગત વર્ષોમાં સર્વાંગી વિકાસના કાર્યો થયા છે ભારે મતદારો ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા થનગની રહ્યા છે આગામી તારીખ નવમી ડિસેમ્બરના મતદારો ભાજપાના તરફેણમાં જંગી મતદાન કરી ભાજપના ઉમેદવારોને વિજય બનાવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો મેં આજે ગ્રામ્ય વિસ્તારમાં લોકસંપર્ક કરવા ગયા હતા જેમાં કુરબાઈ સામત્રા વાડાસર દેસલપર નાગિયારી આ બધા ગામોમાં ગયા અને ખૂબ સારો પ્રતિસાદ લોકો એટલા બધા ખુશ છે આશીર્વાદ આપે છે શુભેચ્છા આપે છે અને બધા જ મત કમળને આપીશું આખું ગામ ભાજપનો ગઢ એવા ગામોમાં અમે આજે ગયા છીએ અને લોકો થનગની રહ્યા છે નવ તારીખની રાહ જોઈ રહ્યા છે તે ઉપરાંત આજે અમે શહેરી વિસ્તારમાં પણ હમણાં એક મિટિંગ અમે દલિત વિસ્તારમાં કરી ત્યાં પણ ખૂબ લોકો રાજી છે ખૂબ ઉમળકાભેર અમારું સ્વાગત કર્યું છે અને તમામ લોકોએ પૂરેપૂરા મત આપવાની ખાતરી પણ આપી છે એ જ રીતે અહીંયા અમે આવ્યા છીએ મોટી સંખ્યામાં આજે મોટા પીરની આ જગ્યામાં મોટી સંખ્યામાં યુવાનો અને સૌ વડીલોએ અમારું ખૂબ ધામધૂમથી સ્વાગત કર્યું છે અને ખૂબ ઉત્સાહ અહીંયા જોવા મળે છે અને હું કહીશ કે પહેલી વખત ચૂંટણીની અંદર આવો ઉત્સાહ અહીંયા યુવાનોમાં છે અને મુસ્લિમ વિસ્તારમાં જ્યારે આટલો બધો ઉત્સાહ અને ઉમળકો હોય એ જ બતાવે છે કે ખૂબ સારા કામો આપણે કર્યા છે કામો કરીએ છીએ તો જ લોકો આવતા હોય છે અહીંયા રેલવેનો બ્રિજ જે ક્યારે પણ અંડરગ્રાઉન્ડ બ્રિજ થઈ શકે નહીં લોકોને ખૂબ મુશ્કેલી હતી પણ આપણા સાંસદ વિનોદભાઈએ અને અમારી ટીમે મહેનત કરી અને આ બ્રિજ મંજૂર કરાવ્યો અને મંજૂર કરાવ્યો એટલું નહીં પણ એ કામ પણ ઝડપથી પૂરું થયું ત્યારે રેલવેની અંદર એક પાણીની પાઇપ નાખવી ને તોય મંજૂરી નથી મળતી કેન્દ્રમાં આપણી સરકાર છે મોદી સાહેબના રાજ્યની અંદર ફટાફટ વહીવટી પ્રક્રિયા થાય છે અને એનો આ જીવતો જાગતો દાખલો આ બંને બ્રિજ આપણે જે અંડર બ્રિજ બનાવે એ છે તે ઉપરાંત અહીંયા મોટાપીરનો તેના ઉપરાંત અહીંયા મોટા પીરનો રસ્તો મારી પાસે માગણી કરી હતી એ પણ મંજૂર થઈ ગયો છે એ પણ કામ ચાલુ કરવાના છે હું જાતે ગાડીમાં બેસીને આ રસ્તો મપાવી ગઈ છે અને મેં એવી રીતે મંજૂર કરાવ્યું છે એટલે લોકો જે અમારી પાસે તકલીફ રજૂ કરે ને એનું અમે હલ કરીએ જ છીએ તો આ તરફ કોંગ્રેસ પાર્ટી પણ ભુજ વિધાનસભા બેઠક કબજે કરવા સજ્જ બની છે ગત ગુરુવારે જિલ્લા મથક ભુજ ખાતે શહેર અને તાલુકા કોંગ્રેસ કાર્યકરો અને હોદ્દેદારોની બેઠક મળી હતી જિલ્લા કોંગ્રેસ પ્રમુખના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં ભુજ બેઠકના ઉમેદવાર આદમભાઈ ચાકી ચૂંટણી પ્રભારી ઉપરાંત શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મતદાન પૂર્વે કોંગ્રેસના મેનિફેસ્ટોને મતદારો સમક્ષ લઈ જવા ડોર ટુ ડોર પ્રચાર અને બૂથ લેવલ મેનેજમેન્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી કોંગ્રેસના આગેવાનોએ કાર્યકરોને ચૂંટણી પ્રચાર કાર્ય અંગે વ્યાપક માર્ગદર્શન આપ્યું હતું કોંગ્રેસી પાર્ટીનું સંગઠન સક્રિય બની કોંગ્રેસના ઉમેદવાર આદમભાઈ ચાકીને જંગી બહુમતીથી વિજય બનાવવા સજ્જ હોવાનું જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું આજે ભુજ ખાતે ભુજ વિધાનસભા મત ક્ષેત્રના કોંગ્રેસ પક્ષના ઉમેદવારને વિજય બનાવવા માટે ભુજ શહેર અને ભુજ તાલુકાના જુદા જુદા સમયે બંને મિટિંગો યોજવામાં આવી મીટિંગમાં ખાસ કરીને જે કોંગ્રેસ પક્ષના મેનિફેસ્ટો છે તેમના મુદ્દાઓ છે લોકોના ઘર ઘર સુધી કેમ્પેનિંગ કરવાનું આયોજન અને સાથે સાથે જે રીતે વિધાનસભાની ચૂંટણીમાં તૈયારીઓ કરવી પડે બૂથ મેનેજમેન્ટની ફરીથી સમીક્ષા કરવામાં આવી એની ટીમને એક્ટિવ કરવામાં આવ્યા અને કઈ રીતે આપણે આગળ વધવું એનું સારું સુંદર પરિણામ લાવી શકાય એ હેતુથી આજે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અમારા મિટિંગમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસથી થયેલા પ્રભારીશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા ભુજ વિધાનસભા ક્ષેત્રના ઉમેદવાર આદમભાઈ ચાકી પણ ઉપસ્થિત હતા અને તમામના સંકલનથી પક્ષનું સંગઠન આ ચૂંટણીમાં સારી રીતે પરફોર્મન્સ કરે અને કોંગ્રેસ પક્ષ ચૂંટણી લડે છે અને દરેક વિસ્તારના આગેવાનોને સારી રીતે જોડી અને કાર્યકરોની લાગણીને વધારે સારી રીતે કેમ જોડી શકાય એના માટેનું એક આયોજન અને અગોતરું જેને તૈયારીના ભાગરૂપે કહી શકાય નવ તારીખના મતદાન છે એ પહેલાં સંપૂર્ણ તૈયારી કોંગ્રેસ પક્ષ ગ્રાસૂ સુધી કરવા માંગે છે એના ભાગરૂપે આજે મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે ગુજરાતની પ્રથમ નંબરની અબડાસા બેઠક પર ભાજપ વતી છબીલભાઈ પટેલ અને કોંગ્રેસ વતી પ્રદ્યુમનસિંહ જાડેજા ચૂંટણી લડી રહ્યા છે ત્યારે ભાજપને ચૂંટણીના મેદાને જંગમાં પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે તેવામાં અબડાસાની બેઠક પર નખત્રાણા ખાતે ભાજપના ચૂંટણી પ્રચાર કાર્યાલયને ખુલ્લું મુકાયું હતું સાથે જ યોજાયેલા વિજય વિશ્વાસ સંમેલનમાં અહીંના ઉમેદવાર સહિતના નેતાઓએ ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ થકી થયેલા વિકાસ કાર્યોની વાત કરી હતી ણા ખાતે ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મૂકતા જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા પ્રભારી અનિલ સિંહે જણાવ્યું હતું કે ભાજપને મત આપવા પ્રજા તરસી રહી છે વિકાસમાં પછાત રહેલો આ વિસ્તાર હવે ભાજપની પડખે રહીને કમળને જીત અપાવશે આ પ્રસંગે છબીલભાઈ પટેલે જણાવ્યું હતું કે તમામ સમાજના લોકોએ ભાજપને જીત અપાવવા પ્રણ લીધા છે લોકોના જનસમૂહને જોતા ભાજપ અબડાસાની બેઠક પરથી વીસ હજારની લીડ સાથે જીત મેળવશે અને દેશના વિકાસ સાથે આ અબડાસા વિસ્તાર પણ જોડાશે તેવી લાગણી છબીલભાઈ પટેલે વ્યક્ત કરી હતી આજના પ્રસંગે જયસુખભાઈ પટેલ ચંદનસિંહજી રાઠોડ ઓધવજીભાઈ પલણ ભરતભાઈ સોની સહિતના આગેવાનોએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે રાજ્યની એકસો બ્યાસી સીટોમાંથી અબડાસાની જીત વિક્રમજનક હશે લોકોને હવે વિકાસ જોઈએ છીએ અને નવમી તારીખે દરેક બુથ પર ભાજપની તરફેણમાં વધારે ને વધારે મતદાન થાય તે જોવા હાકલ કરાઈ હતી ભાજપના દરેક કાર્યકરો રાત દિવસ જોયા વગર ચૂંટણીના કાર્ય કરીને કમળને ખીલાવવા કામે લાગી જાય તેવો અનુરોધ કરાયો હતો ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓમાંથી માહિતગાર કરાયા હતા દીપ પ્રાગટ્ય બાદ પ્રાસંગિક પ્રવચન કરતા તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પલણે કહ્યું હતું કે એકસો થી વધુ બેઠકો પર ભાજપ જંગી બહુ લોકશાહીના મહાપર્વ ચૂંટણીમાં મોટા ભાગના સરકારી વિભાગો હરકતમાં આવી ગયા છે ત્યારે તેમાંથી વીજતંત્ર પણ બાકાત નથી ગુજરાતમાં નવમી ડિસેમ્બરે નેવ્યાસી વિધાનસભા સીટ માટે મતદાન થવાનું છે અને કચ્છની છ સીટના ઉમેદવારોનું ભાવિ નક્કી થવાનું છે ત્યારે મતદાન સમયે ઇલેક્ટ્રિક સપ્લાય જાળવી રાખવા વીજતંત્ર દ્વારા કવાયત આદરવામાં આવી છે ભુજ સર્કલના એક્ઝિક્યુટિવ ઇજનેર પીઆર વ્યાસે જણાવ્યું હતું કે ચૂંટણી વિભાગ પાસેથી બુથની સંખ્યા મેળવી લેવામાં આવી હતી અને તેનું નિરીક્ષણ કર્યા બાદ બુથ પર વીજ સમસ્યા ઉત્પન્ન ન થાય તે માટે કામગીરી કરાઈ રહી છે નવસોથી વધુ બુથનું નિરીક્ષણ કરી લેવાયું છે અને સાહીઠ ટકા જેટલી સમારકામની કામગીરી પૂર્ણ

એમાં સૌએ ફાળો આપવો પડે એમ વીજળી તંત્ર તરીકે અમે પણ બેસક અમારો ફાળો આપીશું તમામ બૂથો કે જ્યાં વીજળીના વીજ જોડાણો આવેલા છે એવા ચૂંટણીના દિવસ પહેલાં એને મેન્ટેન કરી વીજ પુરવઠો ન ખોરવાય એવી ચાહે સર્વિસ બદલવાની તો સર્વિસ મીટર બદલવાની હોય તો મીટર આજુબાજુમાં વાયરો બદલવાની હોય તો તે ટ્રાન્સફોર્મરમાં કોઈ તકલીફ હોય તો આ પ્રકારના મેન્ટેનન્સ કાર્ય માટેની સૂચનાઓ અગાઉથી જ આપી દેવામાં આવેલ છે ભુજ સર્કલની જે વાત કરીએ તો કુલ નવસો ને ત્રેસઠ ચૂંટણીના પોલિંગ બુથ્સ આવે છે જેમાં અત્યાર સુધીમાં અમે છસો ને સત્તાવનમાં મેન્ટેનન્સની કામગીરી પૂરી કરી દીધેલી છે અને ત્રણસો ને સોળ બુથમાં જે કામગીરી પૂરી કરવાની છે તે આ મહિનાના અંત પહેલાં એટલે કે નવેમ્બર મહિનાના અંત પહેલાં થઈ જશે અને આ પછી એક અમારી બે કે ત્રણ ટીમો બનાવી અને જે તે જગ્યાએ જે મેન્ટેનન્સના કાર્યો કરેલા છે એ બરાબર રીતે થયેલા છે કે નહીં તેમાં વીજ પુરવઠાની કોઈ તકલીફ છે કે નહીં એ ભવિષ્યના બે ત્રણ દિવસમાં ડિસેમ્બરની શરૂઆતમાં જોઈ લેશે જેથી કરીને ચૂંટણીના દિવસે કોઈ વીજ પુરવઠાના પ્રશ્નો ન ઉદ્દભવે તદઉપરાંત કદાચ જો ચૂંટણીના દિવસે પણ વીજ પુરવઠાનો કોઈ પ્રશ્ન ઉદભવે તો જે તે સબડિવિઝનમાં અમારી એક ઇમરજન્સી ટીમ રાખવામાં આવશે જે તરત જ ઘટના સ્થળે જઈ અને વીજ પુરવઠાને રિસ્ટોર કરવાની વ્યવસ્થા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાયેલી ધોરણ બારની ખાસ પરીક્ષાનું પરિણામ આવતીકાલે શનિવારે જાહેર કરવામાં આવશે આ પરીક્ષામાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને હજુ વધારે એક તક આપવાનું નક્કી કરાયું છે જે પ્રમાણે નાપાસ થનારા વિદ્યાર્થીઓ માર્ચ બે હજાર અઢારમાં યોજાનારી બોર્ડની પરીક્ષામાં ફરીવાર ફોર્મ ભરી શકશે બોર્ડ દ્વારા છેલ્લા દસ વર્ષમાં ધોરણ બારમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ અથવા તો કોઈ કારણોસર ધોરણ બારની પરીક્ષા આપી શક્યા ન હોય તેવા વિદ્યાર્થીઓને એક વધારે તક આપવા માટે પચીસમી ઓક્ટોબરથી છ નવેમ્બર સુધી ખાસ પરીક્ષા યોજી હતી આ પરીક્ષામાં કચ્છના બે હજાર ચારસો એકત્રીસ વિદ્યાર્થીઓ સહિત સમગ્ર ગુજરાતમાંથી અંદાજે સવા લાખ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા બોર્ડ દ્વારા પરીક્ષા પૂર્ણ કરાયા બાદ હાલ ઉત્તરવહી ચકાસણીની પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે જેના કારણે હવે આવતીકાલે પચીસમી નવેમ્બરે પરિણામ જાહેર કરી દેવામાં આવશે કચ્છના કાશ્મીર નલિયા બાદ સમગ્ર જિલ્લામાં ઠંડી હવે મજબૂતાઈથી પકડ જમાવી રહી છે જમ્મુ કાશ્મીર સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં થઈ રહેલ હિમવર્ષાની અસર કચ્છમાં પણ વર્તાઈ રહી છે લઘુત્તમ તાપમાનનો પારો ઝડપભેર નીચે સરકી રહ્યો છે અને કચ્છમાં ઠંડી પોતાની પકડ જમાવી રહી છે નલિયામાં આજે લઘુત્તમ તાપમાનનો પારો બે પોઈન્ટ ચાર ડિગ્રી ઉચકાયો હતો જેના કારણે નલિયાનું તાપમાન દસ બે ડિગ્રી રહ્યું હતું કચ્છ જિલ્લામાં મોડે મોડે ઠંડીએ પગ પસારો કર્યા બાદ ઉત્તર ભારતમાં થઈ રહેલ હિમવર્ષાએ તેમાં બળ આપતા ઠંડીની પકડ એકાએક મજબૂત બની છે નલિયામાં સતત રહેલા તાપમાનને પગલે જનજીવન પર પણ અસર જોવા મળી રહી છે સવારના પણ પવનના સુસવાટાને કારણે લોકો ગરમ વસ્ત્રો ધારણ કરેલા જોવા મળી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં પણ નલિયાનું તાપમાન હજુ નીચે ઉતરે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે તો બીજી તરફ જિલ્લા મથક ભુજમાં તેર છ ડિગ્રી કંડલા એરપોર્ટમાં દસ પોઈન્ટ પાંચ ડિગ્રી સવારના ભાગે પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ગુજરાત વિકાસ નિગમ લિમિટેડ દ્વારા નિવૃત્ત પોલીસ કર્મચારીઓને કરાર આધારિત નેશનલ સિક્યોરિટી ભુજમાં સહાયક તરીકે ફરજ ઉપર લેવામાં આવ્યા હતા પરંતુ સત્તર પોલીસ કર્મચારીઓને છેલ્લા ત્રણ માસથી પગાર ન મળતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે ભુજમાં આવેલ જીયુ વીએનએલ પોલીસ સ્ટેશનમાં સત્તર નિવૃત્ત પોલીસ કર્મચારીઓ હાલ ફરજ બજાવી રહ્યા છે આજે સ્ટેશન ભુજ છે એનું જે અમે ફરજ બજાવી છે એ નેશનલ સિક્યુરિટી રાજકોટ મારફત ફરજ બજાવી છે હવે એના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર અમે ફરજ બજાવી છે અમને દર માસ એ લોકો પગાર આપે છે અમને અમે ત્યાં ફરજ બજાવી છે હવે છેલ્લા અમારો પ્રશ્ન એ છે કે છેલ્લા ત્રણ માસ થયા આ સિક્યુરિટીએ અમારો પગારનું ચુકવણું કરેલ નથી હવે જ્યારે અમે અવારનવર એની પૂછપરછ કરીએ તો આવતે આવતે માસે તમારો પગાર કરી દેવામાં આવશે આવતે માસે તમારો પગાર કરી દેવાયો આવી રીતે અનેક બાના રાખી અમને વિશ્વાસમાં લઈ અને અમે છેલ્લા છેલ્લા પગાર વીહોણા છેલ્લા ત્રણ માસથી પગાર વીહોણા અમે ત્યાં ફરજ બજાવી છે પીજીવીસી સિનેલ પોલીસ સ્ટેશન ભુજની અંદર હવે અત્યારે અમે એમને પગારની માગણી કરીએ છીએ તો હજી પણ એવું જાણવા મળે છે કે હજી તમારો પગાર અમે હાલે કરશો નહીં એવું જાણવા મળેલ છે હવે જો અમને આ રીતનો પગાર ચૂકવવામાં ન આવે સિક્યુરિટી મારફત નેશનલ સિક્યુરિટી રાજકોટ મારફત તો અમે મારું જીવન કઈ રીતનું ગુજારવું આર્થિક પરિસ્થિતિમાં અમે આવી જઈએ છીએ અને આ રીતનો પગારનો જે અમારો મોટો પ્રશ્ન છે જો હવે અમે એને મેન્ટલ આપી છે અને કીધું છે કે હવે ડિસેમ્બર મહિનાની પહેલી તારીખ સુધી અમારો જો પગાર ચૂકવણો નહીં થાય તો અમારા જે આ સિક્યુરિટીના જે નેશનલ સિક્યુરિટી મારફત સત્તર માણસો અહીંયા અમે પોલીસ સ્ટેશનમાં જે જીવી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી છે એ સત્તર માણસો અમુક જે છે એ ગાંધી ચિંદ્યા માર્ગે જવાનું વિચારણા ચાલે છે અને આ બાબતે અમે એ લોકોને જાણ પણ કરેલી છે કે ભાઈ અમે આ રીતની હવે ફરજ બજાવશું નહીં એક તરફ લગ્નસરાની મોસમ અને બીજી તરફ ચૂંટણીનો માહોલ જામ્યો છે તેવામાં ચૂંટણી ફરજ માટે અટકેલા કર્મચારીઓનું આવી બન્યું છે જેમાં ભુજ નગરપાલિકાના કર્મચારીઓ સુરેન્દ્રનગર જઈને લગ્નના લાડવા ખાઈ આવ્યા છે અને એ પણ રજા રાખ્યા વગર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે સરકારી કર્મચારીઓને રજા ન આપવા માટેનો આદેશ ચૂંટણી પંચ દ્વારા કરાયો છે માટે કોઈ પણ સરકારી કર્મચારીની રજા મંજૂર થવી શક્ય નથી છતાં પણ ભુજ સુધરાઈનો

બાબતો પ્રત્યે ધ્યાન અપાય તેવી માંગ ઉઠી રહી છે તો આ હતા આજના કશું દઈ ટીવી ન્યૂઝ ફરીથી મળીશું આવતીકાલે ત્યાર સુધી અમને રજા આપશો નમસ્કાર